नमस्कार मित्रों, आपनु स्वागत छे आपणी चेनल ट्रावेल विथ 5240 માં। મિત્રો, આજે અમે હરિદ્વાર માં રોકાયા હતા અને હરિદ્વાર થી મસૂરી તરફ જઈ રહ્યા છીએ। તો અહીં આપે સીઝન માં આવો તો સ્કૂટી રેન્ટ ઉપર લઈ શકો છો। સીઝન ના રેટ 800 રૂપિયા છે અને ઓફ સીઝન માં આવો તો કદાચ 500 રૂપિયા માં પણ મળી જાય। તો આવી સ્કૂટી કે બાઇક મળી જતી હોય છે। તો અમે આવી જ એક જગ્યાએ આયા છે જ્યાં રાઇડર ગુરુજી નામનું एक जगह छे अने शॉप छे आ कपड़ानी, ते लोको रेंट ऊपर आपता हुए छे। तो हमें आ स्कूटी जे एवनिस पड़ी छे ते लीधी छे अने आजे देहरादून अने मसूरी तरफ जसु। तो मित्रों, आपणी साथे आ राइडर गुरुजी जगह जे आपणे स्कूटी रेंट करी छे ते भाई छे, तो आपणे तेनी साथे वात करीए। आप बताए स्कूटी का क्या पोजीशन होती है और कैसे रेंट कर सकते हैं और कहाँ कहाँ की मिलती है यहाँ से? सर, मेरे पास बद्रीनाथ, केदारनाथ, गंगोत्री, यमुनोत्री मेरी गाड़ी सब जाती है। मेरे पास सब ही गाड़ी अवेलेबल है, जैसे कि बाइक इनफील्ड हो गया, क्लासिक 350 हो गई, हंटर हो गई, हिमालयन हो गई, आपका वो बर्गमैन हो गई, एवनिश हो गई, एक्सेल 125 होगी, सब गाड़ियाँ मेरे पास अवेलेबल है। आप गाड़ी लेके कहीं भी जा सकते हो पूरे उत्तराखंड में, बद्रीनाथ, केदारनाथ, गंगोत्री, यमुनोत्री, ऋषिकेश, मसूरी, देहरादून, कहीं भी ले जा सकते हो, नो प्रॉब्लम। और आपका जो जगह है उसका एड्रेस बता दीजिए। जी सर, ये अपर रोड पे कोतवाली के पास पड़ता है एड्रेस। ये राइड गुरु के नाम से है मेरी शॉप और गारमेंट्स का अपना काम है। ये ऑफिस में ऊपर है राइड गुरु के नाम से। ओके, और अगर किसी को एक दिन के लिए नजदीक नजदीक घूमना हो तो क्या टाइमिंग रहता है? सर, सुबह ले सकते हो मेरे से 6 बजे गाड़ी, रात को आप 10 बजे तक सबमिट कर सकते हो। थैंक यू। ओके, तो मित्रों, तमारे जो अभी एक दिवस माटे अथवा चार धाम यात्रा माटे क्यारे पण गाड़ी जोती होय तो आमनो कॉन्टेक्ट नंबर, आप अपना कॉन्टेक्ट नंबर बता दीजिए। 9319967718। ओके, तो आ कॉन्टेक्ट नंबर में नीचे पण डिस्क्रिप्शन में आपेलो छे અને આપ હરિદ્વાર આવો તો આ કોન્ટેક્ટ કરી શકો છો। માહીની મમ્મી અને માહી વિડીયો શૂટ કરી રહી છે અને આ સ્કૂટી આપણને મળી છે તો મસૂરી જઈ રહ્યા છીએ। ચલો જઈએ। પેટ્રોલ ભરાઈ દીધું છે અને હવે મસૂરી તરફ જઈ રહ્યા છીએ, તો ચલો રસ્તાની મજા માણીએ। हरिद्वार थी तमे देहरादून तरफ 8-10 किलोमीटर आओ एटले आ राजाजी नेशनल पार्क आवे छे, जेनी ऑफिस पाछळ बतावी तेम छे अने अहीं आ तेमनुं जीप वगैरे उभी होय छे। अहींथी आप इच्छो तो ते लोको जंगल सफारी करावे छे जेमां घणा बधा सारा प्राणीओ जोवा मळे छे। तो आ पण एक करवा जेवी वस्तु छे। 1-1.5 कलाकनो समय થાય છે અને 2800 રૂપિયા બે વ્યક્તિના લે છે। તો આપની ઈચ્છા હોય તો આપ કરી શકો। અમારે થોડું દૂર જવાનું હોય મસૂરી સુધી એટલે કરેલ નથી, પણ આપ ઈચ્છો તો અહીં આ ટાઈપની એમની જીપો હોય છે, આ ઓફિસ છે અને પાછળ તે લોકો બેઠા હોય છે અને રોડ ઉપર જ, નેશનલ હાઈવે ઉપર જ આ બોર્ડ આવે છે। हरिद्वार थी मसूरी ना रस्ते अमे जई रह्या हता अने लगभग 45 किलोमीटर जेटलू अंतर कापियु तो आ एक लक्ष्मण सिद्ध मंदिर आवे छे। तो
તે મંદિર વિશે અહીં સારી એવી માહિતી આપી છે. આ મંદિરથી ટપકેશ્વર મહાદેવનું મંદિર 15 કિલોમીટર, રોબર્ટ્સ કેવ 17 કિલોમીટર અને બીજા અન્ય સ્થળોના ડિસ્ટન્સ દર્શાવેલા છે અને અક્ષાંશ રેખાંશ પણ દર્શાવ્યું છે. તો આ જગ્યાના મહત્વ વિશે અહીં એક બોર્ડ લગાવેલું છે કે જે ઉત્તરાખંડમાં અન્ય તમામ જગ્યાએ પણ જોવા મળે છે. તો તેમાં લખ્યું છે કે ત્રેતાયુગ મેં જબ મહર્ષિ અત્રિ વ સતી અનસુયા કે તપ કી પરીક્ષા લેને હેતુ ત્રિદેવ પૃથ્વીલોક પર આયે તો માતા અનસુયા કી તપશ્ચર્યા સે પ્રસન્ન હોકર ત્રિદેવોને માતા કે ગર્ભ સે એક હી બાલક કે રૂપ મેં જન્મ લિયા જિસકા નામ દત્તાત્રેય ભગવાન પડા. દત્તાત્રેય દ્વારા જનકલ્યાણ હેતુ 84 શિષ્ય બનાએ ગયે. યહી વર્તમાન મેં 84 સિદ્ધપીઠો કે નામ સે જાને જાતે હૈ જિસમે લક્ષ્મણ સિદ્ધ ભી એક હે. માન્યતા હૈ કે બ્રહ્મ હત્યા કે દોષ સે મુક્તિ પાને હેતુ લક્ષ્મણજી ઇસી સ્થાન પર તપશ્ચર્યા કી થી જિનકે નામ પર હી લક્ષ્મણ સિદ્ધ ઇસે કહા જાતા હૈ. યહાં પર સચ્ચે મન સે માંગી ગઈ હર ઇચ્છા પરિપૂર્ણ હોતી હૈ જિસકા કારણ યહ સ્થાન સભી ભક્તો કી આસ્થા કા કેન્દ્ર રહા હૈ. યહાં પ્રત્યેક રવિવાર કો બડા મેલા હોતા હૈ તથા પ્રત્યેક વર્ષ યહાં અપ્રેલ માહ કે અંતિમ રવિવાર કો મેલે વ ભંડારે કા આયોજન કિયા જાતા હૈ. તો મિત્રો, આ હતું આ જગ્યાનું ઐતિહાસિક મહત્વ. આજુબાજુ આ જે રાજાજી નેશનલ પાર્ક છે તે આવેલો છે, તમે જોઈ શકો. અને અહીં પ્રસાદી વગેરેના સ્ટોલ પણ આવેલા છે અને બાજુમાં જ આ લક્ષ્મણ સિદ્ધનું મંદિર આવેલું છે. તો આપણે મંદિરમાં પણ જઈએ. હરિદ્વારથી દહેરાદૂન રોડ ઉપર હરિદ્વારથી લગભગ અમે 45 કિલોમીટર જેટલા આગળ આવ્યા છે. મંદિરની અંદર ફોટો અને વિડીયોગ્રાફીની મનાઈ છે, હું આપણે બહારથી જ આ જગ્યા બતાવી દઈશ. સુંદર પ્રાકૃતિક સ્થળ છે. તો આ રસ્તે નીકળો તો મુલાકાત લેવા જેવી જગ્યા છે. મસૂરી જતા હોવ તો રસ્તામાં દહેરાદૂનમાં આ સરસ ખરીદી કરવી હોય તો આ તિબેટિયન માર્કેટ આવે છે, જેમના અલગ અલગ ગેટ છે અને સળંગ ખૂબ જ મોટું તિબેટિયન માર્કેટ છે. અહીં આપની અલગ અલગ જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ મળી જાય છે. તો અમે પણ નક્કી કર્યું કે આપણે માર્કેટમાં જઈએ. તિબેટિયન માર્કેટમાં આ તિબેટી લોકો દ્વારા સરસ સમરમાં ઓરેન્જ જ્યુસ અને પાર્લે લોકોને ફ્રીમાં જ આપવામાં આવે છે. આપ જોઈ શકો રસ્તા ઉપર જતા ઘણા બધા લોકો જ્યુસ અને પાર્લે લેતા હોય છે. માહીન માહીની મમ્મીએ પણ લીધો. આ વસ્તુ બિલકુલ ફ્રી છે. રસ્તામાં દહેરાદૂનમાં લંચ બ્રેક માટે એક સરસ રેસ્ટોરન્ટ આવ્યું જેનું નામ છે તિરુપતિ રેસ્ટોરન્ટ. રેસ્ટોરન્ટ જોતા જ ખૂબ જ લક્ઝરી લાગી રહ્યું છે અને ચારધામ યાત્રા દરમિયાન ઘણી બધી જગ્યાએ વ્યવસ્થિત જમવાનું ના મળ્યું હોય, આજે અમે વિચાર કર્યો કે એક સરસ રેસ્ટોરન્ટમાં લંચ લઈએ. તો ચલો અંદર જઈએ. રેસ્ટોરન્ટની બેઠક વ્યવસ્થા ખૂબ જ સરસ અને મજા આવી જાય તેવી છે અને બહાર તડકો હોય તો અંદર થોડી વાર પણ બેસશો તો થાક ઉતરી જાય તેવું લાગી રહ્યું છે. જમવાનું આવે એટલે આપણે જોઈએ કેવું છે. મહીન મમ્મીએ મંચાવ સૂપ મંગાવ્યો છે અને સૂપનો ટેસ્ટ કરી રહી છે. જુઓ સૂપ થોડો અલગ છે. પૂછીએ કેવો છે? મસ્ત છે. મિત્રો, અહીં સૂપ થોડો અલગ છે. અમે મંચાવ સૂપ મંગાવેલો, આપ જોઈ શકો થોડો અલગ પ્રકારનો લાગે છે. ટેસ્ટ કરી જોઈએ કેવો છે. સ્ટ્રોંગ ટેસ્ટ છે અને મજા આવી જાય તેવો છે. શરદી હોય તો નીકળી જાય. અમને શરદી થઈ છે ત્રણેયને,
એટલે મંગાયો તો મજા આવી ગઈ। आ जे थाळी छे ते 270 वाळी छे अने आ 210 वाळी छे। आ रोटी आ रीते आपवामां आवे छे बधी, तो चलो ट्राई करिए। आ नान छे, आ स्टफ कुलचा छे, पापड़ छे, अने नॉर्थ इंडियन थाळी में दही नो रायतू, आ रसगुल्ला, सलाड आप्यो छे, वटाणा बटाका अने कोबीनी सब्जी छे, आ दाल मखणी छे अने आ पनीरनुं शाक छे। तो आपणे ट्राई करी जोईए। सौ प्रथम कुलचा साथे आपणे दाल मखणीनो टेस्ट माणीए के वस्तु। मजा आई। आमना कुलचा थोड़ा अलग छे, पनीरनी सब्जीनो टेस्ट माणीए कुलचा साथे। मस्त टेस्ट छे। તેમનું દહીનું રાયતું છે, મસ્ત છે। હવે જે આપણી લોકલ સબ્જી હોય છે વટાણા બટાકા તે જોઈ જોઈએ। મજા આવી ગઈ। રસગુલ્લા પણ સરસ છે। આવું ને આવું આ થાળીમાં પણ છે, પણ એમાં ડિફરન્સ એટલો છે કે તેમાં ભાત છે અને અહીં પુલાવ આપવામાં આવ્યો છે। હું થોડો પુલાવ પણ ટ્રાય કરી જોઈએ। પુલાવ થોડો જીરા રાઈસ ટાઈપ છે પણ મસ્ત છે। હવે આ નાન છે, નાન આરે દાલ મુખની ટ્રાય કરી જોઈએ। મજા આવી ગઈ। થાળી મિત્રો થોડી મોંઘી છે પણ ખૂબ જ સરસ છે, અને જો આટે છેટે આવ્યા હોય તો દેહરાદૂનમાં આનો સ્વાદ માણવા જેવો છે। થાળી નિરાશ નહીં કરે, અને ગુજરાતી હોઉં તો ફૂડ માફક આવે તેવું છે। ખૂબ જ મજા આવી જઈ તેવી થાળી છે। રોબર્સ કેવ અથવા ગુચ્ચુપાની એ એક સાર્વજનિક પર્યટક સ્થળ છે, અને કેટલીક સૂચનાઓ અહીં લગાવેલી છે, અને અહીંનું ખૂબ જ ફેમસ પર્યટક સ્થળ છે। દહેરાદૂનથી લગભગ 5-7 કિલોમીટર જેટલું જ દૂર થાય છે। અહીં જોઈ શકો કેટલી બધી ભીડ પણ આવેલી છે। રોબર્સ કેવમાં આપે આવા ચપ્પલ પહેરીને જ જવું પડશે, જેમ કે તમે મારા ચપ્પલ પણ જોઈ શકો। આ માહીની મમ્મીએ પહેર્યા છે, અને માહી સિલેક્ટ કરી રહી છે કારણ કે અહીં પાણીમાં ચાલવાનું આવે છે। નદીમાં બે પહાડો વચ્ચે અથવા તો બે પથ્થરો વચ્ચે પાણી જતું હોય છે, તો અહીં 10 રૂપિયા ભાડું લે છે અને તમારા શૂઝ પણ રાખે છે, તો અહીંથી ચપ્પલ લેવા જરૂરી પડી જાય છે। ચલો આગળ વધીએ। Thank you.
સામે જે જોઈ રહ્યા છો તે જ રોબર્સ કેવ નું એન્ટ્રન્સ છે. ત્યાં ટિકિટ વિન્ડો છે, પ્રતિ વ્યક્તિ 35 રૂપિસની ટિકિટ છે. ચાર વર્ષથી મોટા તમામ બાળકોની ટિકિટ લાગશે. રોબર્સ કેવથી નજીક અન્ય ટુરિસ્ટ એટ્રેક્શન છે તે ક્યાં ક્યાં અને કેટલા અંતરે આવેલા છે તેનું પણ અહીં બોર્ડ લગાવેલું છે. અને અહીં ચાલુ દિવસોમાં પણ ખૂબ જ ભીડ રહેતી હોય છે. તો માહી બેઠી છે. અહીં જો આપને ભૂખ લાગી હોય તો ગુજરાતી, રાજસ્થાની, સાઉથ ઇન્ડિયન વગેરે રેસ્ટોરન્ટ પણ આવેલા છે. ચલો આગળ જઈએ. માહી કેવું લાગે? મજા આવી? અને બાજુમાં સુંદર નદી વહી રહી છે, ત્યાં જ આપણે આગળ જવાનું છે. આ જ નદીમાં મજા આવે એવું ચાલવાનું છે. અહીં નદીમાં પણ કેટલાક લોકો મજા લઈ રહ્યા છે. તો અહીં જો અહીંથી જ રોબર્સ કેવ ચાલુ થઈ જાય. માહી હાઉ આર યુ? હે, મજા આવી? તો આવી રીતે જ આ બધા લોકો નદીમાં ચાલતા ચાલતા આગળ એક ગુફા છે તેમાં જતા હોય છે. જોઈ શકો છો કેવી રીતે આ પહાડો વચ્ચેથી પાણી જાય અને એમાં લોકો મજા કરે છે. તો જુઓ, લોકોને આટલે આટલે સુધી પાણી આવી જાય છે. આગળ જાય છે લોકો, ઉપર આવા પહાડ છે અને આગળ આવું છે. મિત્રો, લગભગ 1-1.5 કિલોમીટર જેવો આમ રસ્તો આવો ને આવો આવે છે, જેમાં આવા પાણીમાં લોકો ચાલતા ચાલતા જતા હોય છે. અને ઉપર જોઈ શકો કેવું છે. માહી મજા આવી? જોરદાર મજા આવી જાય તેવી જગ્યા છે. અને ઉપર વરસાદ પણ થઈ રહ્યો છે. ગુફાના એન્ડ ઉપર ગરમ પાણી આવવા માંડે છે. જુઓ, પાણી પણ ઓછું થઈ ગયું અને માહી એકદમ વચ્ચો વચ જઈ રહી છે. અને ગુફા જો, ખતરનાક ગુફા છે. જેમ જેમ આગળ વધો તેમ પાણી ઓછું થતું જાય છે. જોઈ શકો, મસ્ત ગુફા છે. બસ ત્યાં પૂરી થઈ જાય છે લગભગ. તો જોઈએ. બસ અહીંથી લોકો ઉપર જાય છે. કેટલાક લોકો ઉપર પણ જાય છે પણ ત્યાં પણ ઝરણું જ છે. બસ અહીંયા એન્ડિંગ આવી જાય છે. આ જ છે રોબર્સ કેવ. માહી ત્યાં ઊભી છે.
જોઈ શકો અને આપણે ઉપરની બાજુ જઈ રહ્યા છીએ। જુઓ આ લોકો ત્યાં જઈ રહ્યા છે। મિત્રો જોઈ શકો આગળ કેવું આવે છે, આવું આવે છે, પાછળની બાજુથી આવું છે અને ઉપર ત્યાં કેન્ટીન આવેલી છે। લોકો બસ આ પથ્થરોમાં જ જાય છે, ઉપર પહાડી છે। મારી પાછળ આ પ્રકાશેશ્વર મહાદેવનું મંદિર દેખાય છે અને અમે મસૂરી તરફ જઈ રહ્યા હતા, પરંતુ ખૂબ જ વરસાદ હોય બસ સફર આજનો આટલે સુધી જ કરવો પડશે। તો આજના બ્લોગમાં દર્શાવવામાં આવેલી વિગતો મિત્રો આપને સારી લાગી હોય તો ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો। મળીએ આવતા બ્લોગમાં, ત્યાં સુધી આવજો। હાલ ખૂબ જ વરસાદ થઈ રહ્યો છે। મસૂરી માત્ર અહીંથી 20 કિલોમીટર દૂર છે, પરંતુ તેનો અલગ બ્લોગ જ્યારે ક્યારેક આવશું ત્યારે બનાવીશું। આવજો।